હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા કરોડની નોટિફિકેશન સૌથી પહેલા મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયો અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ દસ ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર બે જેનું નામ છે બહુ તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર એકવીસ આગળના એક થી વીસ સુધીના પાર્ટમાં આપણે ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી ત્યારબાદ ઉદાહરણ નંબર એક થી નવ જોઈ લીધા આ ઉપરાંત સ્વાધ્યાય બે પોઈન્ટ એક ના દરેક દાખલા સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના દરેક દાખલા અને સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ નો ક્વેશ્ચન નંબર એક બે અને ત્રણ જોઈ લીધેલા છે તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ નો ક્વેશ્ચન નંબર ચાર તો હજી સુધી જો તમે એકથી વીસ પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકશો આ ઉપરાંત આપણા ગણિત વિષયની આ જે ડિજિટલ સિરીઝ છે તેમાં ધોરણ દસ ના ગણિત વિષયના ચેપ્ટર નંબર પંદર ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર ચૌદ આ ઉપરાંતના અન્ય ઘણા બધા ચેપ્ટર્સના સોલ્યુશન્સ પણ આપણે જોઈ લીધેલા છે તો આ દરેક દાખલા તથા ઉદાહરણના સોલ્યુશનની લિંક પણ નીચે આપેલી છે ત્યાંથી તમે આ બધા ચેપ્ટરના સોલ્યુશન્સ જોઈ શકશો તો ચાલો જોઈએ સ્વાધ્યાય બે નો ક્વેશ્ચન નંબર ચાર અહીંયા તમને એક આ બહુપદી આપેલી છે તેને બહુપદી જી ઓફ એક્સ વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે અને મળે છે તો જી ઓફ કે જે બહુપદી વડે તમે આ બહુપદીને ભાગો છો તો તમને શેષ અને ભાગફળ આ રીતના મળે તો આપણે આ વસ્તુને મેળવવા માટે અહીંયા બહુપદીની ભાગફળ પ્રવિધિનો ઉપયોગ કરવાનો રહેશે તો આ પ્રવિધિ શું સૂચવે છે તો એ આપણે પેલા એક નાનકડા અંકના ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે અહીં આપણી પાસે આમ હોય કે આઠ ભાગ્યા ચાર કરતા હોય તો આપણે શું કરીએ ચાર દુ આઠ અને આઠમાંથી આઠ જાય તો જીરો આ ઉપરાંત ધારો કે આપણે આમ કરતા હોય કે આઠ ભાગ્યા પાંચ તો આપણે શું કરીએ પાંચ એકુ પાંચ અને આઠમાંથી પાંચ બાદ કરીએ તો કેટલા મળે ત્રણ તો હવે આપણે અહીં આ જે ભાજ્ય અંક છે આ શું કહેવાય ભાજ્ય આને કહેવાય ભાગફળ ભાગફળ આને કહેવાય શેષ અને આને શું કહેવાય ભાજક તો અહીંયા આપણને ભાજ્ય એટલે કે આઠ મેળવવા હોય તો આપણે શું કરીએ છીએ પાંચ અને એકનો ગુણાકાર પાંચ અને એકનો ગુણાકાર અને તેમાં શું કરીએ છીએ આ ત્રણ ને ઉમેરી દઈએ છીએ આવી રીતે તો આ ભાગફળ પ્રવિધિ શું સૂચવે છે તો કે અહીંયા આપણે આઠ ના એવી રીતે ભાગ પાડી શકીએ કે અહીંયા આ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તો આપણને શું મળે ભાજ્ય મળે તો અહીંયા પણ આપણને કંઈક આવી રીતે જ આપેલું છે કે આ બહુપદી છે તે અહીંયા આઠની જગ્યાએ તમારે લખવાની ત્યારબાદ અહીંયા જીઓફેક્સ છે તો એ આપણે મેળવવાના છે એટલે અહીંયા આવશે જીઓફેક્સ ભાગ માઇનસ બે એટલે આવશે અને એટલે કે તો આ જે બહુપદી છે તેને આપણે આવી રીતે ભાગ પ્રવિધિના સ્વરૂપમાં લખીએ તો આપણે કઈ રીતે લખી શકીએ તો જુઓ આ બહુપદી બરાબર શું થશે તો આવી રીતે આમ થશે એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા બે બરાબર શું થશે તો કે જુઓ અહીંયા આપણને આ જીઓફેક્સ તો મેળવવાના છે તો અહીંયા શું લખવાનું જીઓફ જે ભાગફળ છે તે આ આપણને મળ્યા ત્યારબાદ છે અહીંયા ભાગફળ એટલે કે આ બેનો ગુણાકાર કરીએ છીએ નહીં અહીંયા પાંચ અને એક તો આ અને આનો ગુણાકાર તો અહીંયા શું આવશે ભાગફળ તો ભાગફળ કેટલું આપેલું છે એક્સ માઇનસ બે તો અહીંયા લખવાના એક્સ માઇનસ બે અને વત્તા શું આવશે સેસ તો સેસ કેટલી છે માઇનસ બે એક્સ પ્લસ ચાર આવી રીતે માઇનસ બે એક્સ પ્લસ ચાર બરાબર તો હવે આપણે આમાંથી જીઓફેક્સને કરતા બનાવીએ તો કઈ રીતે થાશે તો આ જે પદ છે તે સામેની સાઈડ વહી જશે તો આપણે આ પદને સામેની સાઈડ મોકલીએ તો આવી રીતે મળે એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ વધતા એક્સ બે હવે આ માઇનસ બે એક્સ છે સામેની સાઈડ જશે તો પ્લસ બે એક્સ ત્યારબાદ અહીંયા પ્લસ ચાર છે તો સામેની સાઈડ જશે તો માઇનસ ચાર થઈ જશે તેવી જ રીતે અહીંયા જીઓ ના ગુણાકારમાં એક્સ માઇનસ બે છે તો આ સામેની સાઈડ જશે તો આ ભાગાકારમાં હોય જશે કારણ કે આ ગુણાકારમાં છે તો સામેની સાઈડ જાય તો ભાગાકારમાં તો બરાબર આપણને શું મળ્યા ફેક્સ તો હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા ઘન વાળા પદ કેટલા છે એક જ છે તો અહીંયા શું લખવાનું એક્સ નો ઘન ત્યારબાદ વર્ગ વાળા પદ પણ કેટલા છે એક જ છે તો ત્રણ એક્સ નો વર્ગ ત્યારબાદ એક ઘાત વાળા પદ જોઈએ તો આ એક્સની એક ઘાત અહીંયા છે ને એક આ એક ઘાત વાળું પદ અહીંયા છે તો એક્સ અને બે એક્સ આ બેનો સરવાળો કેટલા થશે તો એક્સ 2x બે એક્સ એટલે ત્રણ એક્સ તો 3x ત્રણ એક્સ અને પ્લસ બે અને માઇનસ ચાર તો આવી રીતે કહ્યું છે પ્લસ બે માઇનસ ચાર તો 2 માંથી ચાર બાદ કરીએ તો કેટલા મળે માઇનસ બે અને તેના છેદમાં શું છે એક્સ માઇનસ બે તેના બરાબર આપણને શું મળે જીઓફ એક્સ બરાબર તો હવે આપણે આનો ભાગાકાર કરી લઈએ તો આપણને જીઓફ એક્સની વેલ્યુ મળશે તો હવે આપણે આ પદનો ભાગાકાર કઈ રીતે થાય તો એ ઓલરેડી આપણે આગળના દાખલાઓમાં જોઈએ લીધેલું છે કે આ જે બહુપદી મળી તેને આપણે ભાજ્ય તરીકે લખવાની અને આ જે છે તેને ભાજક તરીકે લખવાનું થશે તો આપણને જીઓફેક્સની વેલ્યુ મળશે તો ચાલો જોઈએ આ ભાગાકાર કઈ રીતે થશે તો જુઓ અહીં આપણને આ જે બહુપદી આપેલી છે તેને આપણે ભાગાકારના સ્વરૂપમાં આવી રીતે લખી શકીએ કે આ બહુપદી છે તે ભાજ્ય બહુપદી અને આ બહુપદી છે તે ભાજક ભાજક બહુપદી અને આ બહુપદી ઓલરેડી તેના પ્રમાણિત સ્વરૂપમાં છે પ્રમાણિત સ્વરૂપ એટલે કે ઘાતની ઉત્તરતા ક્રમમાં હવે શું કરવાનું છે તો 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 કે કે આપણે આપણે આનો ભાગાકાર કરીએ કઈ રીતે આગળના દાખલાઓમાં હતું આપણને જે આ પહેલું પદ આપેલું હોય ભાજ્ય બહુપદીનું તેને આપણે આ જે ભાજક બહુપદી છે તેના પ્રથમ પદ વડે ભાગવાનું મતલબ કે એક્સ ઘન છે તેને આપણે એક્સ વડે ભાગીએ તો કેટલા મળે એક્સ વર્ગ તો અહીંયા લખવાના એક સ્વર્ગ ત્યારબાદ આ એક સ્વર્ગને આ બહુપદી સાથે ગુણવાનું તો એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે કેટલા થાય એક્સ નો ઘન ત્યારબાદ આ પદ ઓછા છે અને આ પદ વધતા છે તો ઓછે વધે ઓછા અને આ બે અને અહીંયા એક સ્વર્ગ તો બે ગુણ્યા એક સ્વર્ગ એટલે બે એક્સ વર્ગ હવે આ જે આપણને પદ મળ્યું તેની આપણે નિશાની ચેન્જ કરી નાખવાની કારણ કે આપણે આમાંથી આ બાદ કરતા હોય તો નિશાની ચેન્જ થઈ જાય તો આ પ્લસ હોય ત્યાં માઇનસ અને માઇનસ હોય ત્યાં પ્લસ તો હવે આ એક્સ ઘન માંથી એક્સ ઘન બાદ કરીએ તો ઝીરો મળે ત્યારબાદ આ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ છે અને આ પ્લસ બે એક્સ નો વર્ગ છે તો માઇનસ ત્રણ પ્લસ બે એટલે કેટલા થાય માઇનસ એક અને બાજુમાં શું આવશે એક્સ નો વર્ગ તો અહીંયા લખીએ માઇનસ એક એક્સ નો વર્ગ ત્યારબાદ ઉપરથી જેટલા પદ બાકી રહેતા હોય તે નીચે ઉતારી લેવાના હવે અગેન આ પ્રોસેસ પાછી રિપીટ કરવાની તો કે અહીંયા માઇનસ એક્સ નો વર્ગ છે અથવા માઇનસ એક એક્સ નો વર્ગ કહ્યો તો પણ ચાલે તો તેને આપણે એક્સ વડે ભાગવાના તો માઇનસ એક એક્સ નો વર્ગ છે તેને એક્સ વડે ભાગીએ તો કેટલા મળે તો અહીંયા બે એક્સ છે નીચે એક એક્સ છે તો એક કેન્સલ કરો તો ઉપર તમને કેટલા મળે માઇનસ એક્સ અથવા માઇનસ એકે છે માઇનસ એક એક્સ તો હવે અહીંયા આપણને આ જે માઇનસ એક એક્સ મળ્યા તેને આપણે એક્સ માઇનસ બે વડે ગુણવાના તો જુઓ અહીંયા શું છે પ્લસ અને આ કેવા છે માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ ત્યારબાદ અહીંયા કાંઈ ના હોય તો એક તો હોય જ તો એક ઉ ત્યારબાદ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ તેવી જ રીતે ઓછે ઓછે બે ગુણ્યા એક એટલે બે અને બાજુમાં શું આવશે હવે આ પદની નિશાની ચેન્જ કરી નાખવાની તો આ માઇનસ તો જુઓ આ માઇનસ એક એક્સનો વર્ગ અને આ પ્લસ એક એક્સનો વર્ગ તો કેટલા થશે આ બંને કેન્સલ કરો તો જીરો ત્યારબાદ આ ત્રણ એક્સ તેમાંથી બે એક્સ બાદ કરો તો ત્રણ માંથી બે બાદ કરીએ તો કેટલા મળે એક અને બાજુમાં શું મળે એક્સ અને માઇનસ બે તો હવે જુઓ અહીંયા આપણને એક્સ માઇનસ બે મળીએ ને અહીંયા આપણને એક્સ માઇનસ બે મળ્યા તો આપણે એક્સ ભાગીએ કરીએ તો કેટલા મળે એક મળે તો આપણે શું લખવાનું અહીંયા એક અને એક કેવી નિશાની છે પ્લસની તો અહીંયા લખવાના પ્લસ શા માટે એવું કર્યું તો કે અહીંયા આ એક એક્સ છે તેને આપણે આ એક એક્સ વડે ભાગીએ તો કેટલા મળીએ એક મળીએ ને એટલે આપણે લખીએ અહીંયા પ્લસ વન હવે આ એક વડે આને ગુણી નાખવાના તો એક ગુણ્યા એક્સ માઇનસ ટુ કરો તો કેટલા મળે એક્સ માઇનસ ટુ જ મળે તો અહીંયા આપણને નિશાની કેવી છે પ્લસ જ છે તો હવે શું કરવાનું આ પ્લસ હોય ત્યાં માઇનસ માઇનસ હોય ત્યાં પ્લસ તો એક બાદ કરો તો કેટલા મળે જીરો તેવી જ માઇનસ બે અને પ્લસ બે તો ત્યાં પણ કેટલા મળે જીરો તો અહીંયા આપણને જીઓફેક્સ ની વેલ્યુ મેળવવી હતી તો આપણે આનો ભાગાકાર આના વડે કરીએ તો આપણને કેટલી મળે વેલ્યુ એક્સ વર્ગ માઇનસ એક એક્સ વત્તા એક આ વેલ્યુ કઈ મળી આપણને જીઓફેક્સની તો આવી રીતે આપણે જીઓ ફેક્સની વેલ્યુ મેળવી શકીએ છીએ જે આપણને મેળવવાનું કહ્યું હતું તો આશા છે કે આ દાખલો તમને સમજાઈ ગયો હશે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે થેન્ક યુ